नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। बनासकांठा जिल्लामां वहेली सवारथी ધીમીધારે વરસાદ શરૂ થયો છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડતા ખેતરમાં પાણી ભરાયા હતા। છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ ગઈ છે, જેમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ સુઈગામમાં 130 મીમી, વડગામમાં 82 મીમી, દાંતીવાડામાં 72 મીમી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દાંતા તાલુકામાં મોટા ભાગનો માર્ગ પહાડી અને ઢલાંગવાળો છે। આજુબાજુ ઘાટી વિસ્તારો હોવાને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। દાંતા તાલુકામાં હજી પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। તાલુકાના ટુડિયા ઘાટીમાં ટ્રકને અકસ્માત નડ્યો હતો। ગુજરાતમાં મુસળધાર વરસાદને લીધે અનેક વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। હાલમાં અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં ભારે વરસાદને લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભોલેનાથ મોલ આવી ગયો છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ, ભોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું, લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। ભોલેનાથ મોલ, મેઇન બજાર રોડ, દિયોદર। સંપર્ક 94-265-95-316। બનાસકાંઠાના ડીસામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદની હેલી જારી છે। ગત મોડી રાત્રે પણ સતત 4 કલાક સુધી ધોધમાર વરસાદ ખાબકતા 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું। ડીસામાં વરસાદી માહોલ બરોબર જામ્યો છે અને છેલ્લા 4 દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનમાં અભિયમ ટીમની ગાડીમાં એક ઈસમને દારૂ પીધેલી હાલતમાં તેની પત્ની સાથે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો। થરાદ તાલુકાના ચાકડા ગામના દિલીપ અશોકભાઈ દવે, ઉંમર વર્ષ 31, જે દારૂ પી પોતાની પત્નીને હેરાન કરતો હતો, અભિયમ ટીમની મદદથી તેને સબક શીખવાડવામાં આવ્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પગલે કેટલાક તાલુકામાં બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો। હવામાન વિભાગની આગાહીને પગલે હજુ 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેને લઈ પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વહેલી સવારથી પાટણ, રાધનપુર, વારાહી, સાંતલપુર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો। પાટણ શહેરમાં વરસાદ પડવાને કારણે શહેરના નીચાણવાળા કેકે ગર્લ્સ રેલવે ગનાળા સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા।